morning, Kupa. Good morning, Bella. Bella, what are you doing? Eight minutes. Eight minutes. થઈ ગઈ છે. અવની હા જલ્દી ચા પી લે, મારા ઓફિસ માટે મોડું થાય છે. ગુડ મોર્નિંગ ભાઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ બેટા. ભાભી જરા જલ્દી કરજો. આવી આવી. બેટા કેમ તરસ તારે ભણવાનું કેમ ચાલે છે? પપ્પા આજે બહુ લેટ થઈ ગઈ છું હું. પપ્પા તમારી ચા. ચાલ તમારી ચા. ભાભી આપો આપો આપો. તમારી કોફી પણ તૈયાર જ છે. સવાર સવારમાં આપણા ઘરમાં કેટલો અફરાતફરીનો માહોલ હોય છે. કામ તો કરવું પડે ને અમને. હા હા કામ કરવું પડે સમજાય છે, પણ થોડો ફેમિલીને ટાઈમ આપવો જરૂરી છે ને. હું આપીશ આપીશ. અને તમે કેમ આટલી ઉતાવળ છે? ભાભી મારો અસાઇનમેન્ટ છે. મને ખ્યાલ છે પ્રોજેક્ટ સબમિશન છે, પણ શાંતિ ભાઈ પણ આ વખતે ફ્રી નહોતો એટલે મને કરાવ્યું પણ નથી કઈ. તો મને કહેવાય ને હું હેલ્પ કરી દે તમારી પ્રોજેક્ટમાં. અરે બેંકમાં મારે કેટલું કામ છે. પીયુએ મને હાફ પ્રોજેક્ટ કરી દીધો. પીયુએ હાફ પ્રોજેક્ટ કરી દીધો છે, મતલબ એમને પ્રોજેક્ટ બનાવેલો નથી. હાફ મેં કર્યો છે. આજકાલની જનરેશનને શું થઈ ગયું છે ને પપ્પા, ખબર જ નથી પડતી. ઉતાવળ ઉતાવળ ને ઉતાવળ, બસ બીજું કઈ નામ નહીં. ફોન મૂકીને કોફી પી લ્યો ને શાંતિથી. પીયુ પહોંચી ગઈ છે કોલેજે. ધીમે ચલો ચલો ભાભી ફોન કરો. કેટલી ઉતાવળ છે બેટા. બાય બાય બાય. ચલ ચલ એટીએમ કાઢ. કેટલા પૈસા જોઈએ છે? બોલો. હા એટીએમ દે જલ્દી. પણ જોઈએ છે કેટલા તો કે પપ્પા. અને કયો મને એટીએમ આપે? થોડી વાત કરવી છે. હા હું આવું ઓફિસ થી આવું પછી આપણે વાત કરીએ ને. અત્યારમાં ફોન થઈ ગયો પાછા આવું પડશે. ઓકે બેટા. દાદા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમી જય શ્રી કૃષ્ણ. તમારે કઈ નાસ્તો કરવો છે? ના બેટા. બનાવી આપો કઈ ખાવું? ના બેટા, તે નાસ્તાની કઈ જરૂર નથી. ભલે. અને બપોરનું જમવાનું? જો બેટા, જે આપણે રૂટિન બનાવીએ છીએ એ પ્રમાણે કોઈ સ્પેશિયલ નથી. કે સ્પેશિયલ નથી જમવું તમારે? નહીં બેટા. કઈ વાંધો નહીં પપ્પા. ને બેટા હું અત્યારે બહાર જાઉં છું. હા પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કેટલો ફાસ્ટ જમાનો આવી ગયો છે. આજકાલના છોકરા પાસે એક મિનિટનો પણ ટાઈમ નથી. અને આ બિચારી આખો દિવસ સતત કામમાં ને કામમાં, એ પણ શું કરે. ચાલ મારા મિત્રોને મળું, જો એની પાસે ટાઈમ હોય તો. અરે યાર કેટલા ટાઈમ થી લુખે લુખા રખડી છે, કઈ ગોત ને? મે તને વાત તો કરી હતી ને, એક મુર્ગો આપણે ગોઈતો છે. ઈ કેવો ગોઈતો છે? 5 રૂપિયા આપે એવો નથી. તું ખાલી જો, હું તને બતાવું. હા હું ખાલી જો, આપશે તો નહીં. કઈ કેવો ગોઈત કે આમ ખાલી એની સામે જઈને તો આપણી પર રૂપિયાના ઘા કરે, એને આપણી જરૂર હોય એવો ગોઈત ને? પણ આ તને બહુ મોટો નથી લાગતો? આ જેટલો મોટો છે ને એટલી જ એની પ્રોપર્ટી મોટી છે. આ તું જે બંગલો જોત ને બધું એનું છે. ઓ બાપા,
પણ આ માનસે એ તારે મનાવવાનો એટલે તો હું તને કહું છું યાર. હા એ તો મને બહુ સારું ઓળે છે, ખાલી એકવાર ઉતારી નાખું ને એટલે ભલ ભલા. એ તારી ઉપર, બાકી આ મુરગોરીઓ ને એ આપણા માટે પરફેક્ટ છે. પણ એનું મોઢું જોતા તને એવું નથી લાગતું કે જાણે બધું દુખાડ ઉપર આવ્યું? આપણે એના મોઢાને દુખ ને હું લાગે વર્ગે, આપણે તો આનાથી લાગે વર્ગે. અરે એને ઇમોશનલ બ્લેકમેલ કરીને પૈસા કાઢશું, છોડો તો મગજ વાપર. અરે હા પણ આ તો પરફેક્ટ બરાબર જાય છે કે નક્કી મંદિર બાજુ જાય છે? ડન ને? હા પાક. અમારું એટીએમ કાર્ડ તો લાવ. આવીને જ આપ્યું છું. મારી પાસે નથી આ. ચેક કર. ના ના નતું ને. ના ના મારી પાસે છે, મારી પાસે છે, કાંઈ વાંધો નહીં. કેવું રહ્યું તારું અસાઇનમેન્ટ સબમિશન? બધું ક્લિયર થઈ ગયું. આ વખતે તે મને હેલ્પ નથી કરાવી અસાઇનમેન્ટમાં. હા પણ આવતા વખતે કરાવી દઈશ. મારે તમને, ગીતા ને, અવનિ ને બધાને ગુડ ન્યૂઝ દેવી છે. તું મને તારું એટીએમ કાર્ડ આપી દે છે? ના અવનિ આવે એટલે. અવનિ આવો ભાભી, જલ્દી આવો, ભાઈ મને એટીએમ આપે છે. બેટા એવી તો શું વાત છે? શું રકઝક ચાલે છે ભાઈ ઘરમાં? આજ તો આમ શાંતિમાંથી અશાંતિ જેવું વાતાવરણ દેખાય છે. અરે ના ના એવું નથી, તમારા બધા જ માટે ગુડ ન્યૂઝ છે. અરે વાહ, શું છે સારા સમાચાર? ચલો ચલો જણાવી જ દેવો. કેટલા દિવસની રજા લ્યો છો? કારણ કે અમે ફેમિલીમાં ટાઈમ આપવો નથી, ઓલ ટાઈમ એમની બેંકની વાત હોય છે. તો પપ્પા એનામાં હોય, હું મારા ઘરના કામમાં હોય, ને ગીતાબેન ને તો એઝ યુઝ્યુઅલ એના ફ્રેન્ડ્સ, એના પ્રોજેક્ટ્સ, એની કોલેજ. ભાભી તમને ખબર છે ભાઈ મારી પોકેટ મની ડબલ કરી છે, હવે મને એટીએમ જ આપી દે છે. સિરિયસલી? અરે વાહ, તમે બધા શાંતિ જો. ગુડ ન્યૂઝ મારી બેંક ના રિલેટેડ. કામ જ પપ્પા, ઓલવેઝ કામ જ હોવું જોઈએ, બીજું કઈ નહીં. બેટા પણ એવી તો શું વાત છે? એવું છે કે આટલા કામ કર્યા પછી હું અસિસ્ટન્ટ મેનેજરમાંથી મેનેજર બનવાનો છું. ઓહ સિરિયસલી? વાહ, ઓરે વાહ, ઓકે, થેન્ક યુ, થેન્ક યુ. મારું પ્રમોશન થઈ રહ્યું છે. અને પ્રમોશન તો એ ખુશીમાં તું મને એક ગિફ્ટ લઈ દે. તને મૂવી જોવા તો જવા દઉં છું. એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ. આ મૂવીનો પ્લાન ક્યારે બની ગયો ભાઈ? વેઇટ 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 વેઇટ, મારું સાંભળો. એને એવું કીધું છે કે તારી એક્ઝામ આવે છે, તું રીડ કર. મેં એવું કીધું છે તું મને મૂવી બતાવી દે, હું આગળથી રીડિંગ સ્ટાર્ટ કરી દઉં છું. વાંચવાનું પૂરું થઈ ગયું. પ્રમોશન તારું મળ્યું છે, સેલરી ડબલ થાય છે, પોકેટ મની વધવી જોઈએ. અને પોકેટ મની આવતા મહિનાથી તો એક ગિફ્ટ લઈ, તારી એક્ઝામ પૂરી થઈ જાય પછી ગિફ્ટ લઈ. હા ગિફ્ટ તને મળી જશે, પણ તારી એક્ઝામ તો પતી જાય. જો એક્ઝામમાં સારા માર્ક આવશે તો મોટી ગિફ્ટ, બાકી ના. હા આ પ્રમોશન વાળું ને એક્ઝામ વાળું સાથે થાય છે એવું નથી લાગતું. કઈ નઈ ભાભી, બહુ થાય છે, બે વાત અલગ રાખો. ચલ ભાઈ ફાઇનલ થઈ ગયું છે, તમારે સોમવારે ગિફ્ટ આપે છે, સન્ડે ના મૂવી બતાવે છે. ડન. આવો તમારી વાત થઈ ગઈ, ડીલ થઈ ગઈ. મારી ગિફ્ટ પગાર આવ્યો નથી, એ પેલા ખર્ચા ચાલુ. ટેન્શન ના લો, હું કોઈ એવી ગિફ્ટ નહીં માંગું છું તમે મને ના આપી શકો. મળી જશે, મળી જશે. બસ તમારો ટાઈમ ફેમિલી માટે. એ પણ, એ પણ મળી જશે. ભાભી જે નથી મળવાનું એ શું કામ માંગો છો? એના કરતા તો 4 5 8 10 સાડીઓ લઈ લો. ગીતાબેન અમુક ટાઈમે લાઈફમાં એવું થાય ને કે તમારી પ્રોપર્ટી, તમારા પૈસા, સાડીઓ, ગિફ્ટ્સ
એક કઈ વસ્તુ કામ ન આવે. જ્યારે ફેમિલીની જરૂર હોય ને ત્યારે ફેમિલી જ જોઈએ. એ વસ્તુ કોઈ પણ પૈસાથી કે ગિફ્ટથી ના થાય. ફેમિલી ટાઈમ ઇઝ ફેમિલી ટાઈમ. એ પણ સાચી વાત છે. આ પરથી મને યાદ આવ્યું, આપણે બધા સાથે બેઠા છીએ, મમ્મી હોત તો વધારે મજા આવત. પણ ગમે ત્યાં મમ્મી જ્યાં પણ છે ને એમના આશીર્વાદ આપણા ઉપર છે જ. એમની દયાથી જ આજે મને આ પ્રમોશન મળ્યું છે. સારું ચાલો, હવે આ બધી વાતો યાદ નથી કરવાની. ખુશ છો તો બધા જ ખુશ છો. પપ્પા તમે કેમ કઈ બોલતા નથી? અરે નાના બેટા એવું કઈ નથી, તમે બધા ખુશ છો ને એટલે હું પણ ખુશ છું. અને પણ હું પણ ઈચ્છું છું કે આપણું ઘર સદા ખુશીઓથી ભર્યું રહે. પપ્પા ગીતા બેનનું તો પૂછવાનું જ નહીં, એ તો હસતા રમતા જ રહેશે. આમની પાસે કોઈ દિવસ ટાઈમ નહીં હોય, હું ઘરના કામમાંથી ફ્રી ન થઉં. પણ તમે હમણાં આજકાલ કંઈ બોલતા નથી. મેં જમવામાં હમણાં પૂછ્યું હતું કે તમારી કંઈ ફરમાઈશો તો ફરમાઈશો નથી હોતી. નાના બેટા તબિયત ઠીક છે ને તમારી? નાના બેટા એવું કશું નથી. પપ્પા તમે ચિંતા નથી ને? કોઈ જાતની ચિંતા નથી કર્યા, તું જરાય ચિંતા ન કર. તારે પ્રમોશન થયું છે ને તો ખાસ તારે બેંકમાં ધ્યાન આપવાની જરૂર છે. હા પપ્પા ચોક્કસ. હા ભાઈ ટાઈમની વાત કહી એટલે કહી દઉં, હવે મારી એક્ઝામ આવે છે તો હું કોઈને ટાઈમ નથી આપવાની. મૂવી જોયા પછી વાંચવાનું છે. મૂવી જોયા પછી? હા પણ વાંચવાનું છે મૂવી જોયા પછી. મૂવી જોયા પછી? ઓકે ડન છે. અને હવે કોઈ પણ મજાક મસ્તી કર્યા વગર એક્ઝામ છે, પ્રોજેક્ટ્સ છે, તો વહેલું સૂઈ જવાનું છે. સાચું કહે છે. અને તમારે હવે જવાબદારીઓ વધી છે તો તમે વહેલા સુઓ તો વહેલા ઉઠશો ને ટાઈમે પહોંચશો, નહીં તો ખબર પડશે કે બેંકનો આખો સ્ટાફ આવી ગયો ને મેનેજર સાહેબ જ. સાચી વાત છે. લેટ છે. સારું ચાલો હું બધાના રૂમમાં પોતપોતાનું દૂધ પહોંચાડી દઉં છું. દૂધ ફિનિશ કરવાનું છે. યસ આને પીવડાવી દો ને. એના બાદનું પીવે જ છે. સારું પપ્પા ગુડ નાઈટ. ગુડ નાઈટ. પણ દૂધ પીવાનું છે. ગુડ નાઈટ બેટા. Good night, everyone. Good night. સારું ચાલો પપ્પા તમારું દૂધ અને દવા બે રૂમમાં પહોંચાડું છું. સારું ચાલો પપ્પા. થેન્ક યુ પપ્પા.